જેનું સપનું પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ બનવાનું છે એ આ વિડિયો ખાસ જુએ આપની સફળતા માટે આ વિડીયો આધારભૂત મહત્વ ધરાવે છે અને એ સંબંધમાં આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ ના કાયદાઓ અંગે ધરખમ સુધારા કરતા નવા ખરડાઓ સંસદમાં રજૂ કરાયા એ ખરડાઓ ની અંતર્ગત પ્રાથમિક દ્રષ્ટિ અભ્યાસ કરતા આપણને જાણ થાય છે કે જે જૂનું આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ કે જે આજની તારીખે અમલમાં છે એ કાયદાઓ પીએસઆઈ એસઆઈ ની તૈયારીમાં એલઆરડી ની તૈયારીમાં અભ્યાસમાં લેવા કે પછી નવા કાયદાઓ લેવા શું કરવું એ સૌથી અગત્યનો પ્રશ્ન છે આવનારી પીએસઆઈ એસઆઈ અને એલઆરડી પરીક્ષામાં કયા કાયદાઓ તૈયાર કરવા આ મુદ્દા ઉપર આપણે થોડીક અમારા જે વિચારો છે તમારી સાથે શેર કરવા માંગીએ છીએ યુવાનો સતત મુંજાઈ રહ્યા છે ખાસ કરીને જેમણે પાછલા વર્ષે પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલની સખત તૈયારી કરેલી સખત મહેનત કરેલી તે છતાં જેઓ સફળ નથી થયા એ લોકો માટે તો આ ઘટના આઘાતજનક પુરવાર થઈ રહી છે કે હવે શું કરવું યુવાનો અહીંયા એક પ્રશ્ન આપણે ઉભો કરીએ કે બંધારણના અનુચ્છેદ વીસ સ્થિતિમાં પણ બદલાતો નથી એવા અનુચ્છેદ વીસ એક હેઠળ જોગવાઈ થયેલી છે કે પશ્ચાતવર્તી કાયદા સામે રક્ષણ પ્રાપ્ત રહેશે આનો અર્થ શું થાય તો કે જે કાયદા ફોજદારી બાબતોમાં બની રહ્યા છે એ કાયદાઓને પશ્ચાતવર્તી અસર એટલે કે લાગુ થયા તારીખના પહેલાના સમય ઉપર અસર આપી શકાતી નથી એટલે એક વાત તો ક્લિયર છે કે આ ખરડા હજી રજૂ થયા છે ખરડાઓમાં સમિતિ ચર્ચા કરશે ખરડા ઉપર આગળ લોકસભા રાજ્યસભા બંને ગૃહોથી પસાર થશે એ પછી રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરશે રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે ત્યારે આ ત્રણેય આઈપીસી સીઆરપીસી જોડાયેલા નવા કાયદાઓ ખરેખર ખરડામાંથી કાયદા બનશે અને એ રાષ્ટ્રપતિ જ્યારે હસ્તાક્ષર કરે ત્યારે તેઓ પોતે જાહેરનામામાં જે તારીખ લગે લખે એ તારીખથી એ કાયદાઓ અમલમાં આવશે તો અમલમાં આવવા સુધીની પ્રક્રિયાને આપણે જોઈએ તો એક લાંબી અને સમય સાધ્ય પ્રક્રિયા છે અને આ સમય સાધ્ય પૂરી કરવામાં બની શકે આવનારા મહિનાનો સમય ચાલ્યો આ દ્રષ્ટિથી આપણે એક વિચાર એક પ્રશ્ન ઉભો કરીએ કે એક સ્થિતિ ઉભી કરીએ કે જો ડિસેમ્બર સુધીમાં જ આવનારી પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલ પરીક્ષાના પેપર થઈ જવાના હોય તો એ સમય સુધીમાં નવેમ્બર ડિસેમ્બરમાં શિયાળુ સત્રમાં પસાર થયા પછી એ સમય સુધીમાં એ વાત જ નિશ્ચિત નહીં હોય કે ખરેખર આ નવા કાયદાઓ અમલમાં આવ્યા કે નથી આવ્યા આવશે તો કઈ રીતે આવશે લોકસભામાં પણ એમાં ફેરફાર થઈ શકે છે રાજ્યસભામાં પણ ચર્ચા વિચારણાથી એ ખરડાઓમાં ફેરફાર થઈ શકે છે તો આવા ફેરફારની શક્યતાઓ ડિસેમ્બર સુધી તો પૂરેપૂરી આપણે માનીને ચાલવું પડે અને એટલે એ ખરડાઓ પર અત્યારે આપણે કોઈ નિષ્કર્ષ ઉપર ઉતરીને તૈયારી કરવા લાગવું એ મુશ્કેલ છે નંબર વન નંબર ટુ જો ડિસેમ્બર સુધીમાં પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ પરીક્ષા લેવાઈ જવાની હોય એની જે લેખિત પરીક્ષા છે એ લેવાઈ જવાની હોય તો પછી આપણે એવું માની શકીએ કે જૂના કાયદાઓના આધારે તૈયારી કરી શકાય પરંતુ અત્યારના સંજોગોમાં અત્યારે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં હું આપની સમક્ષ ઉપસ્થિત છું ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીમાં એવી કોઈ શક્યતા દેખાતી નથી કે પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ પરીક્ષા સંપૂર્ણપણે ડિસેમ્બર સુધીમાં લેવાઈ જાય તો પછી જૂના કાયદાઓ તૈયાર કરવા ઉપર ધ્યાન આપવાનું જુના કાયદાઓ તૈયાર કરવા ઉપર ધ્યાન આપવાનો સમય આપવાનો નિર્ણય અત્યારે લઈ શકાય અમારું મંતવ્ય છે કે ભાઈ પીએસઆઈ એએસઆઈ પરીક્ષાની અંતર્ગત બીજા ત્રણ પેપરો પણ જૂના સિલેબસ પ્રમાણે સ્થાપિત છે જેમાં ગુજરાતી ઇંગ્લિશ અને જીએસનો સમાવેશ થાય છે કાયદા કાયદાશાસ્ત્રનું એક પેપર છે પરંતુ એક પેપર નથી અને માટે આપણે આપણું ફોકસ અત્યારે કાયદાશાસ્ત્ર સિવાયના વિષયોમાં રાખીએ અને જ્યારે જ્યારે પરીક્ષા થાય એનું નોટિફિકેશન બહાર પડે અથવા આવનારી પરીક્ષાની પદ્ધતિમાં જે ફેરફાર થવા જઈ રહ્યા છે એ ફેરફારને લઈને કોઈ નક્કર માળખું સરકાર દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે આપણે એનો નિર્ણય લેવો જોઈએ કે હવે કાયદા શાસ્ત્રને કયા કાયદાઓને ભણવા અને એને કેટલો સમય આપવો અત્યારની પરિસ્થિતિમાં પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલ પરીક્ષા માટે કાયદા શાસ્ત્રની પુસ્તકો વાંચવી જ એક પ્રકારના કન્ફ્યુઝન અને સમયના બગાડને સુનિશ્ચિત કરવાની દિશામાં આગળ વધવું બની શકે હું દાવો નથી કરતો કે જૂના કાયદા પૂછાશે હું એ પણ દાવો નથી કરતો કે નવાજ કાયદા પૂછાશે પરંતુ એટલું ચોક્કસ જણાઈ રહ્યું છે કે ઇન કેસ જો શિયાળુ સત્રમાં નવેમ્બર ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં આ બંને ખરડાઓ પસાર થઈ ગયા અને રાષ્ટ્રપતિએ તેની પર હસ્તાક્ષર કરી દીધા તો મારા યુવાનો ધ્યાનમાં રાખજો ઇનેક્ટમેન્ટ અમલવારીની ડેટ ભલે એ લોકો જુલાઈ બે હજાર ચોવીસ રાખે યા ઓક્ટોબર બે રાખે અમલવારીની ડેટ એ ગમે તે રાખે પરંતુ આપણા અભ્યાસ ક્રમમાં પૂછાશે નવા કાયદા શરત બે મેં કીધી પહેલી શરત પહેલી શરત કે એક્ઝામ જે પીએસઆઈ કોન્સ્ટેબલની છે એ એક્ઝામની તારીખ જ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આવે નવેમ્બર ડિસેમ્બર પછી આવે જેની શક્યતા સૌથી વધારે છે નંબર ટુ કે નવેમ્બર ડિસેમ્બરના શિયાળુ સત્રમાં મારી બીજી શરત છે નવેમ્બર ડિસેમ્બરના શિયાળુ સત્રમાં આ કાયદાઓ બંને ગૃહોથી પસાર થઈ જાય છે અને રાષ્ટ્રપતિ ઉપર હસ્તાક્ષર કરી દે છે પરંતુ અમલવારીની તારીખ તાત્કાલિક રાખે છે અથવા દસ મહિના પછી રાખે છે કોઈ ફરક નહીં પડે મારા યુવાનો કારણ કે જ્યારે અમલવારીની તારીખ ડીલે થાય છે એ તારીખથી કાયદાના ઘડતર સાથે કોઈ લેવા દેવા નથી કાયદાનું ઘડતર તો થઈ ચૂક્યું છે અને એ સંબંધમાં શું આજે એટલે કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જે કાયદાઓ અમલમાં છે ધેટ મીન્સ આઈપીસી સીઆરપીસી એવિડન્સ જેને તમે લોકોએ જો પાછલી પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ આપી હશે તો તૈયાર કર્યા હશે એ કાયદાઓને તૈયાર કરતા રહેવું જવાબ છે અત્યારે એને તૈયાર પણ નથી કરવા એને મૂકવા પણ નથી કરવો મૂકવા પણ નથી ધેટ મીન્સ અત્યારે એને સમય ફાળવો જ નથી અત્યારે સમય ત્યાં ફાળવો અહીંયા અનિશ્ચિતતા છે અત્યારે આને સમય ફાળવવો નથી અહીંયા અનિશ્ચિતતા છે ચારસો માર્કની પીએસઆઈની મેન્સ પરીક્ષામાં આ પચીસ ટકા એટલે કે સો માર્ક્સનું જ મહત્વ ધરાવે છે એમાં એ બંધારણ તમે તૈયાર કરી જ શકો છો કે જે સો માર્ક્સમાંથી લગભગ પચીસ ત્રીસ માર્કનું પૂછાય છે તો બાકીના પંચોતેર માર્ગમાંથી તમે જોઈ શકો છો કે આ ત્રણ કાયદાને ધ્યાન આપવાનું તમે બંધારણ છે અન્ય જે કાયદાઓ છે જેમ કે મોટર વેહિકલ એક્ટ એટ્રોસિટી એક્ટ વગેરે વગેરે તૈયાર કરી શકો છો કાયદાશાસ્ત્રનું ફક્ત ને ફક્ત આઈપીસી સીઆરપીસીડન્સ ઉપર જ અત્યારે આપણે શું કરવું છે તો કે અત્યારે એક એવી અવસ્થા કે જેમાં થોભો અને રાહ જુઓ શબ્દ વાપરી શકાય થોભો અને રાહ જુઓ અને એ દ્રષ્ટિથી જ મારો ત્રીજો પ્રશ્ન છે મેં બે કન્ડિશન મૂકી આપ સ્પષ્ટ થઈ રહ્યા હશો કે શું નવા કાયદાઓ જાહેર થવાની રાહ જોવી અને એ પછી કાયદા શાસ્ત્રને તૈયાર કરવાની શરૂઆત કરવી જવાબ છે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ સિવાયના કાયદાઓ અત્યારથી તૈયાર કરી શકાય પરંતુ આ ત્રણ કાયદાઓના સંબંધમાં રાહ જોઈ લઈએ આપણે કેની રાહ જોઈ લઈએ તો કે બે વસ્તુની પહેલી વસ્તુ કે ભાઈ ખુદ સરકાર દ્વારા આવનારી પરીક્ષામાં શું પૂછાશે એની સ્પષ્ટતા આપવામાં આવે નોટિફિકેશન દ્વારા તો આપણે ત્યાં સુધી રાહ જોઈ લઈએ કે ભાઈ અમે જૂનું જ પૂછશું તો જૂના આપણે કાયદા હાથમાં મળી લેશું અને બીજું એ પૂછવા એ એ સ્પષ્ટ કરવામાં આવે કે ભાઈ સરકાર દ્વારા કે નવા પૂછશું તો નવા તૈયાર કરવા લાગશું અને બીજી ઘટના બીજી વસ્તુ કે સરકાર આ કાયદો સંસદ આ કાયદો રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સહિત શું ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં પસાર કરી દે છે જો કરી દે છે તો પછી નવા કાયદાઓ જ પૂછવાનો તાર્કિક આધાર દેખાઈ રહ્યો છે एग्जाम જો માર્ચ એપ્રિલ મેમાં થવાની હોય રિટર્ન એક્ઝામ અને એ દ્રષ્ટિથી પીએસઆઈ ની તૈયારી કરનારા યુવાનોએ તો આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ સિવાયના કાયદા શાસ્ત્રને તૈયાર કરવા ઉપર તથા અંગ્રેજી ગુજરાતી અને જીએસટ તૈયાર કરવા ઉપર પોતાનું ફોકસ રાખવું જોઈએ આઈપીસી સીઆરપીસી અને એવિડન્સમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ હવે રહી વાત એલઆરડી

નહી અને જો સાત આઠ દસ થી વધારે પ્રશ્ન આવવાની શક્યતા ઓછી છે સંપૂર્ણ દાવો તો ના જ કરી શકાય શક્યતા ઓછી છે તો આ સાત આઠ દસ પ્રશ્નો પર ફોકસ કરવાના સ્થાને અત્યારે બંધારણ મેથ્સ રીઝનિંગ જેવા વિષયો ઉપર વધારે ફોકસ કરવું જોઈએ મેથ્સ ને રીઝનિંગ ઉપર ફોકસ કરવાથી સીસીએમાં પણ આપણને ફાયદો થશે કોન્સ્ટેબલ માટે પણ આપણને ફાયદો થશે અમારો જે અનુભવ છે એ કોન્સ્ટેબલની તૈયારી કરનારા યુવાનો મોટે ભાગે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશમાં કાચા હોય છે તો મારા યુવાનો આ કાચાપણું દૂર કરો અને ખૂબ તૈયારી ખૂબ ઇન્ટરેસ્ટથી મેથ રિઝનિંગમાં તૈયારી શરૂ કરો યુવાનો ધ્યાનમાં રાખજો અમારું માનવું છે કે કોન્સ્ટેબલ પરીક્ષામાં જે આઠ દસ પ્રશ્ન આઈપીસી સીઆરપીસી એવિડન્સથી પૂછાવાની અધિકતમ શક્યતા દેખાઈ રહી છે એમાં પણ નવા કાયદાઓ જ પૂછાય એવી શક્યતા અમારી અમારી ધારણા છે નવા કાયદાઓનું જ આઈપીસી સીઆરપીસી એવિડન્સ પૂછાશે શરત એટલી કે ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં રાષ્ટ્રપતિએ એ ખરડા ઉપર હસ્તાક્ષર કરી દીધા હોય એટલે કે બંને ગૃહોથી પસાર થઈ રાષ્ટ્રપતિ પાસે ખરડા પહોંચી ગયા છે ત્રણે ત્રણ અને તેની ઉપર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થઈ ગયા છે અમલવારીમાં ભલે ન આવ્યા હોય અમલવારીથી કોઈ મતલબ નથી અહીંયા તમારા આ અમારા આ વિચારને ઉપર તમારો વિશ્વાસ વધે એ માટે એક ઉદાહરણ આપવા માગીશ કે ઓગણીસો નવ્વાણુંથી લઈ બે હજાર પંદર સુધી જીએસટી ઉપર ચર્ચા વિચારણા વિવાદ મતભેદ ચાલી રહ્યા છે પરંતુ જ્યારે સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર સોળમાં જીએસટી સંબંધી જે બંધારણીય સુધારો છે એ થઈ ગયો રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થઈ ગયા તો વિધિન ફિફ્ટીન ડેઝ રાષ્ટ્રપતિના હસ્તાક્ષરના વિધિન ફિફ્ટીન ડેઝ જીએસટીના બંધારણીય સુધારા હેઠળ અનુચ્છેદ બસો ઓગણસી ક હેઠળ સ્થાપિત જીએસટી કાઉન્સિલની બેઠકો શરૂ થઈ ગઈ હતી અને એ બેઠકો સતત ચાલતી રહી અને જુલાઈ એક બે હજાર સત્તરના રોજ તેનું ઇનેક્ટમેન્ટ કરી લેવામાં આવ્યું એટલે કે તેને અમલમાં મૂકી દેવામાં આવ્યું અહીંયા એક વાત કે સપ્ટેમ્બર ઓક્ટોબર બે કે જ્યારે સુધારો થયો અને જુલાઈ એક બે હજાર સત્તર કે જયારે સુધારો અમલમાં આવ્યો આ બંને સમયગાળા વચ્ચેના જેટલા પણ જીપીએસસીના પ્રશ્નો પૂછાયા એમાં જૂના જે સેલ ટેક્સ છે યા સર્વિસ ટેક્સ છે એનાથી પ્રશ્નો નથી આવ્યા એ પ્રશ્ન થી આવ્યા કેમ તો કે કાયદો ગયો છે અમલવારી નથી એમ જો આઈપીસી સીઆરપીસી ને એવિડન્સ માં કાયદા ઘડતર ની પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો પ્રશ્ન ત્યાંથી આવવાની અધિકતમ શક્યતા છે ભલે અમલવારી છ મહિના પછી થાય કારણ તો કે કારણ કે તમે લોકો જે પરીક્ષા આપીને સિલેક્શન મેળવશો અને તમે લોકો જે પોલીસ તંત્રનો ભાગ બનશો તમારે લોકોની જે ટ્રેનિંગ થશે સિલેક્ટ થયેલા યુવાનોની એ તમામ ટ્રેનિંગ નવા કાયદા પ્રમાણેની થશે તો સિલેબસમાં જૂના કાયદા ભણાવવાની કોઈ સાર્થકતા દેખાઈ શકે એક જ સ્થિતિમાં સાર્થકતા છે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં એટલે કે સંસદ કાયદો પસાર ન કરે એ પહેલા જ કાયદો ન ઘડે એ પહેલા જ તમારી પરીક્ષા થઈ જાય એની શક્યતા ઓછી છે તો આપણે નિષ્કર્ષ ઉપર આવીએ કે અગર આપણે પીએસઆઈ કરવા માંગીએ કોન્સ્ટેબલ બનવાનું છે તો એમાં પણ આપણે અત્યારે આજના સંજોગોમાં જ્યાં સુધી ગુજરાત સરકાર કંઈ સ્પષ્ટતા ન આપે જ્યાં સુધી સંસદ ખરડા પસાર ન કરે ત્યાં સુધી આ બેમાંથી માંથી કોઈ એકમાં સ્પષ્ટતા આવે તો અલગ વાત છે જ્યાં સુધી આવી સ્પષ્ટતા નથી આવતી ત્યાં સુધી કોન્સ્ટેબલની તૈયારી કરનારા યુવાનો પોતાના ફિઝિકલ જે સ્ટેન્ડર્ડ છે પ્રેક્ટિસ છે એની ઉપર ધ્યાન આપે પ્લસ આઈપીસી અને એવિડન્સ એક્ટ સિવાયના જેટલા પણ કોન્સ્ટેબલ પરીક્ષાના અભ્યાસક્રમના વિષયો છે એની ઉપર ધ્યાન આપે મારા યુવાનો આપ સૌને કદાચ ખબર જ છે કે માનસ એકેડેમીનું આખી આખું એક વોટ્સએપ પીએસઆઈ ગ્રુપ બનેલું છે જેમાં સાતસો જેટલા યુવાનો સામેલ છે અને અમે લોકો તૈયારી કરાવી રહ્યા છીએ ફ્રી ઓફ કોસ્ટ અમે કરીએ છીએ સ્ટેપ બાય એક વખત પૂરો થાય છ મહિનાનો કાર્યક્રમ અમે સંચાલિત કર્યો છે એમાં પણ અમે ક્યાંય કાયદાશાસ્ત્રને સ્થાન ન આપ્યું કેમ એટલા માટે ન આપ્યું કે અમને ખુદને એવો અંદાજો હતો જે સમયે અમે શરૂ કરી આ સ્કીમ ત્યારે જ અમને અંદાજો હતો કે આમાં કોઈ ધરખમ ફેરફાર થઈ શકે છે અને એ ગુજરાતમાં જે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે એની અંતર્ગત થઈ શકે છે અમને એવો અંદાજો નહોતો કે આવા આઈપીસી સીઆરપીસીમાં સુધારાના ખરડા રજૂ થશે એવો અંદાજો નહોતો પરંતુ જે રીતના આપણે સચિવાલય પરી ક્લાર્ક પરીક્ષા બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા અને તલાટી પરીક્ષામાં ચેન્જીસ થયા અને એ એ પ્રકારે અમે પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ ચેન્જીસની સંભાવના જોઈ રહ્યા હતા એટલે અમે ફક્ત જીએસ પર ફોકસ કર્યું હા એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમે અગર કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરવા માંગો છો તો અમારા એ વોટ્સએપ ગ્રુપમાં તમે સામેલ થઈ શકો છો ભલે એ પીએસઆઈનું હોય પરંતુ તમારું જીએસ સ્ટ્રોંગ થઈ જશે અને જો તમે પીએસઆઈ એએસઆઈની તૈયારી કરવા માંગો છો તો તમારે અમા અમે જે વોટ્સએપમાં જીએસ તૈયાર કરાવી રહ્યા છીએ એની સાથોસાથ અંગ્રેજી ગુજરાતી ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ તથા આઈપીસી સીઆરપીસી ને એવિડન્સ સિવાયના કાયદાઓ ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ અત્યાર સુધીમાં અમે જે સમજતા હતા એ પ્રમાણે તમને કન્ફ્યુઝનમાંથી ક્લેરિટી તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો છે કોન્ફિડન્સથી તૈયારી કરો સખત અને સતત મહેનત કરો આપણને જે મહેનત હશે આપણું જે કર્મ હશે આપણો જે પુરુષાર્થ હશે એ પ્રમાણે વહેલું મોડું પરિણામ તો મળશે જ થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર માનસ એકેડમી યુપીએસસી જીપીએસસી પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ અને ક્લાસ થ્રી એક્ઝામ્સ જેવી એક્ઝામ્સની તૈયારી માટે સૌથી વિશ્વાસ કોચિંગ સેન્ટર ઓફલાઇન અને ઓનલાઈન બેચિસ દ્વારા કોમ્પિટેટીવ પરીક્ષા સંપૂર્ણ તૈયારી બે હજાર માં સ્થાપિત માનસ એકેડમીમાં માં ક્લાસ વન ટુ લેવલ માં એકસો થી વધુ અને ક્લાસ થ્રી લેવલ માં સાતસો થી વધુ ફાઈનલ સિલેક્શન દ્વારા છેલ્લા અગિયાર વર્ષ થી અવિરત સફળતા